હેલો ફ્રેન્ડ્સ, સ્વાધ્યાય 6.5 પ્રશ્ન નંબર 10 જોઈએ, જેમાં તમને 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલો છે તેને આપણે દોરીએ તો આપણને શું મળશે? તો કે 18 મીટર એની ઊંચાઈ છે. તેના ઉપરના છેડાથી 24 મીટર લાંબો તાર છે એ જોડેલો છે. એટલે કે અહીંયા આગળ જે શિરોલંબ થાંભલો છે એને જો હું AB કહી દઉં તો એ બિંદુથી એક તાર હું છોડું છું કે જેનો બીજો છેડો ક્યાં આગળ હશે? તો કે ખિલ્લા સાથે જોડેલો. ખિલ્લો છે ક્યાં આગળ રહેલો છે? જમીનમાં. તો આ ખિલ્લો છે એનું સ્થાનને હું C કહી દઉં તો AC બરાબર શું આપેલું છે? 24 મીટર. તો તમારે થાંભલાના આધારથી કેટલા અંતરે ખિલ્લો લગાડવો જોઈએ કે તાર કેવો રહે, તંગ રહે, એટલે કે સંપૂર્ણ રીતે ખેંચાયેલો રહે. બીજી રીતે કહીએ તો આપણને કાટકોણ ત્રિકોણ જેવી રચના મળી શકે, કારણ કે AB થાંભલાની ઊંચાઈ છે, BC અંતર આપણે શું કરવાનું, થાંભલાથી ખિલ્લા સુધીનું અંતર મેળવવું છે, તથા AC બરાબર તાપની લંબાઈ બરાબર 24 મીટર. ફરીથી પાયથાગોરસ પ્રમેય ઉપયોગ કરીએ તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો, તેથી AC² બરાબર AB² + BC² હવે જોઈએ કે AC એટલે તો 24 એનો સ્ક્વેર કરીએ, AB એટલે કે 18 નો સ્ક્વેર, અને પ્લસ શું કરવું પડશે? BC² 24 નો સ્ક્વેર એટલે 576 થશે, 18 નો સ્ક્વેર એટલે કે 324 થશે, અને પ્લસ BC સ્ક્વેર. તમે 576 માંથી 324 બાદ કરો એટલે 252 તમને મળશે. તો 252 બરાબર શું મળ્યું? BC સ્ક્વેર. હવે આ 252 છે એનો સ્ક્વેર રૂટ શું થાય તે તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ લખો. જોઈએ કઈ રીતે આની ગણતરી થઈ હોય. તો કે BC ઇક્વલ ટુ શું થાય? તો કે 252 છે એના તમે ભાગો પાડો, અવયવ પાડો, તો તમને કંઈક આવું જોવા મળશે કે 4 × 9 × તમને 7 મળશે. શું કામ મેં આવું ડાયરેક્ટ લખ્યું? તો કે 36 + 17 કેટલા થાય? 252 થાય. પછી 36 + 17 હતું એને અમે ભાગ પાડી દીધા 9 અને 4. હવે તમે સીધું 36 × 7 પણ લખી શકો જેમ તમને યાદ રહે. તો BC સ્ક્વેર હતું તો BC બરાબર શું થાય? તો કે 36 નું વર્ગમૂળ 6 થઈ જાય, અને રૂટ 7, 7 નું વર્ગમૂળ ન નીકળે તો રૂટ 7 એટલે 6 √7 મીટર. જય હિન્દ, જય ભારત.